જ્ઞાન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય લિખિત ઋષિ ચિંતનના સાનિધ્યમાં કેટલાક અંશો આપની સમક્ષ રજૂ કરું છું. ભાગ્ય બનાવવું પોતાના હાથની વાત છે. ભાગ્યવાદી એવા અપંગ છે કે જે પોતાના પગ પર નહીં પરંતુ બીજાના ખંભા પર ચાલે છે. જ્યાં સુધી બીજી બુદ્ધિશાળી વ્યક્તિ તેને પકડી રાખે છે ત્યાં સુધી તો તે ગમે તે રીતે ચાલતો રહે છે, પણ બીજાઓનો આધાર હટતા જ તે પડી જઈને નાશ પામે છે. ઉન્નતિ કરવા માટે, સંઘર્ષ માટે તેનામાં ન તો પુરુષાર્થ હોય, ન પૂરતો ઉત્સાહ, ન પૂરતો ઉલ્લાસ કે ન આવડત. યુવકો ભાગ્યવાદી હોવું તે દુર્ભાગ્ય છે. આ એક એવો અભિશાપ છે જે મનુષ્યને હંમેશા ખોટા અને પોતાના માટે નબળા વિચારોની ગુપ્ત સાકરથી બાંધી રાખે છે. ભાગ્યવાદી મનુષ્ય પાસે કોઈ મહત્વપૂર્ણ કાર્યની આશા નથી રાખી શકાતી. જે વ્યક્તિને સુકન અપસુકનના ખોટા વિચાર, હસ્તરેખાઓ દ્વારા ભાગ્ય વંચાવવાની નબળી ભાવના કે દેખાવ કરનારી બનાવટી જ્યોતિષ્યોની કુંડળીઓ વગેરે બતાવીને અનિષ્ટકારી ગ્રહોને દૂર કરવાનો માનસિક રોગ લાગી ગયો હોય તેને ઉન્નતિ થવી અઘરી છે. તેણે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દીધો છે. ભાગ્યવાદી પણ એ વિચારની ગુલામી છે. બીજાઓ પર આધાર રાખવાની વૃત્તિ સૌથી ખરાબ છે. જે બીજાઓની મદદથી ચાલે છે તે કોઈક ને કોઈક દિવસ પડશે જ. આ મનુષ્યના બૌદ્ધિક દેવાળાનું દુષ્ટ પરિણામ છે. વિશ્વાસ કરો, આપણી અંદર કેટલીક અદ્ભુત યોગ્યતાઓ, સાંભળતાઓ અને વિશિષ્ટતાઓ મળેલી છે કે આપ એટલા માટે પડી ગયા છો કે આ યોગ્યતાને આપ વિકસિત નથી કરતા. છુપાયેલી યોગ્યતા છુપાયેલા ધન જેવી છે. જે વ્યક્તિની પોતાની પ્રતિભાનું જ્ઞાન નથી કે તક મળવાની છતાં પણ કોઈ ઉન્નતિ નથી કરી શકતી. પ્રખંડ જ્યોતિ, જાન્યુઆરી 1961, પેજ નંબર 27, ગાયત્રી શક્તિપીઠ, જેતપુર. આપનું હાર્દિક સ્વાગત કરે છે.